રાજપીપળા જિલ્લાની જેલની મહિલા કેદીઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું કરાયું કીટનું વિતરણ. રાજપીપળાની જીતનગર ખાતે આવેલ મુખ્ય જેલમાં સજા ભોગવતી મહિલા કેદીઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા દ્વારા ટ્રસ્ટ પ્રમુખ જ્યોતિ જગતાપ અને મંત્રી દીપક જગતાપ દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં સેનેટરી પેડ, નંગ બાર, કોપરેલ બોટલ, નંગ, બે નાવાનું સાબુ, ધોવાનું સાબુ, કોલગેટ ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, બોડી લોશન, ફેસ પાવડર, સેનેટાઇઝર બોટલ તેમજ માસ્ક દરેક નંગ બેની કીટનું વિતરણ પ્રમુખ જ્યોતિબેન જગતાપ, મંત્રી દીપક જગતાપ તથા જેલ અધિક્ષક LM બારમેરાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જેલ અધિક્ષક LM બારમેરા તથા જેલર KT બારિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મહિલા કેદીઓ જ્યારે જેલમાં સજા ભોગવતા હોય છે ત્યારે એના બાળકો પરિવારથી વિખૂટા પડી જાય છે, ત્યારે એનું ઘર તૂટે છે. ત્યારે મહિલાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સારા માનવી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રી દીપક જગતાપ તથા જેલ અધિક્ષક LM બારમેરાએ પણ પ્રાસંગિક પ્રવચનો કરી બંદીવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાજપીપળાની જિલ્લા જેલના 37 વર્ષીય બંદીવાન આશીષ કપિલભાઈ નંદાને કેદીઓના ટેલિફોન કોલ, ડેટાબેઝ અને રજિસ્ટર ગોઠવવા સંબંધિત કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આજીવન કેદની સજા ભોગવતા બંદીવાનને તિનકા ઇન્ડિયા એવોર્ડ 2021 મળતા તેમની સારી કામગીરીને પ્રમુખ જ્યોતિબેન જગતાપે બિરદાવી તેમને પુષ્પગુચ્છ આપી પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરી સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જેલના કેમ્પસના પ્રાંગણમાં બંદીવાન ભાઈઓ વચ્ચે કેરમ સ્પર્ધા તથા ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બંદીવાન ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિજેતાઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન જગતાપ અને મંત્રી દીપક જગતાપ તરફથી વિવિધ રમતોના વિજેતાઓને ઇનામ વિતરણ કરી બંદીવાનોને પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં વિજેતાઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી ઇનામો આપ્યા બાદ પ્રમાણપત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.